જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું બુલેટિન ઇન્ડિયાના રાશિચક્ર કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છે સાથે સાથે આજનું પંચાંગ દિવસનો મહિમા અને એની સાથે આપણે લઈએ છીએ રાશિફળ સાથે તમારા માટેની એક ટિપ્સ જે તમારી સમસ્યાઓનું સમાધાન હોય છે તો ચાલો આપણે પહેલાં જોઈશું આજનું પંચાંગ આજના પંચાંગની શરૂઆત કરીશું પહેલાં માતા લક્ષ્મીનું વંદન કરીને અક્ષસુ ગદેશ કુલશમ પદમ ધનુષકુંડિકા દંડમ શક્તિમસીમ ચર્મ જલ જમ ઘંટા સુરાભાજન સોલં પાશ સુદર્શને દધતિમ હસ્તે પ્રસન્નાનના શેવે સૌરી મર્દની મહાલક્ષ્મી સરોજસ્થતા માતાના ચરણોમાં વંદન કરી અને આપણે જોઈએ આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર ઇઠ્યોતેર શખ્સંમત ઓગણીસો ચુમ્માલીસ બે સંમત પચીસો ને અડતાલીસ તારીખની વાત કરીએ તો આજે ત્રેવીસ દસ બે હજારને બાવીસ અને રવિવારનો દિવસ છે આશો ત્રયોદશી તિથિ એટલે કે તેરસ છે જે સાંજે અઢાર વાગીને ચાર મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થશે દર્શક મિત્રો કાળી ચૌદશ પણ આજે જ થશે રાત્રે જે લોકો પૂજન કરવાનું હોય એ લોકોનું પૂજન આજના દિવસે કરવાનું રહેશે બાકી ધન ત્રયોદશીનું પૂજન પણ આજે દિવસ દરમિયાન તમે વિવિધ મુહૂર્તોમાં પૂજન કરી શકો છો આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે ચૌદ વાગીને ચૌદ મિનિટ સુધી ચોત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ હસ્તનક્ષત્રની શરૂઆત થશે યોગ એન્દ્ર રહેશે સોળ વાગીને સાત મિનિટ સુધી ત્યારબાદ વૈધ્રિક યોગની શરૂઆત થશે આજે કરણ જે છે વિષ્ટિ રહેશે આખો દિવસ રહેશે રાશિ કન્યા રહેશે એટલે કે પઠણ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો તેનું નામકરણ પઠણ અક્ષર એટલે કન્યા રાશિ ઉપર રાખવામાં આવશે જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા બુલેટિન અમારા બુલેટિન ઇન્ડિયાના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો આજે તમારે ધન ત્રયોદશી છે એટલે કે આખો દિવસ ધન ત્રયોદશીનું પૂજન અર્ચન તમે કરી શકો છો રાત્રે કાળી ચૌદશ થશે એટલે કાળી ચૌદશનું જે પૂજન છે રૂપ ચતુર્દશીનું પૂજન છે એ તમે કરી શકો છો તમારા યંત્રોનું પૂજન હનુમાનનું પૂજન વીરનું પૂજન વગેરે તમે કરી શકો છો તો દર્શક મિત્રો હવે આપણે જોઈએ આજનું રાશિફળ મેષ રાશિથી શરૂઆત કરીએ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે દિવસ સારો રહેશે નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે ધંધા વ્યાપારમાં તમારે રાહત રહેશે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા જરૂર છે પરંતુ ઘરેલું અને પારિવારિક જે કે ક્લેશ હતો એમાં તમને રાહત મળશે ઉપાય તરીકે આજે માતા લક્ષ્મીને કમળનું પુષ્પ ચઢાવો અને સાથે સાથે મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે એકંદરે દિવસ તમારો સારો રહેશે શુભ રહેશે કામકાજમાં તમને સફળતા પણ મળશે યાત્રા વગેરે પર તમારે જવાનું થઈ શકે છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે કોઈ બજારની અંદર કામ કરતા હો તો જરા એનાથી પણ તમે દૂર રહેજો સંતાન સંબંધી ચિંતાઓમાં રાહત મળશે અને નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે આવક કરતાં જ વધે નહીં એને ધ્યાન તમારે રાખવું પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે હવે આપણે જો મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત મળશે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને માતા પિતાના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય બાબતે જે ચિંતા હતી એમાં તમને રાહત મળશે અને તમારા ઘરેલું વાતાવરણમાં પણ રાહત મળે એવા સંકેતો ગ્રહોના મળી રહ્યા છે જો તમે વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાની રાખવાની પણ જરૂર છે આજે દર્શક મિત્રો ખાસ કરીને તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત મળશે વાહન વગેરે ચલાવતા સાવધાની રાખવાની છે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળી શકે છે પરાક્રમ તમારો વધશે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે આજે ખાસ કરીને વિદેશ યાત્રા વગેરેના સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે અને વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો દેવી માના મંદિરની અંદર ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે લક્ષ્મી પૂજન અવશ્ય કરજો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે વિચાર કરીએ તો સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે શેરબજાર કે ને બજારોમાં કામ કરતા હો તો જરા દૂર રહેજો કારણ કે સમય અત્યારે અનુકૂળ નથી પરિવાર સાથેના ક્લેશમાં તમને રાહત મળશે પરિવારની સાથે પરાક્રમની વાત કરીએ તો નોકરી વગેરેમાં સફળતા મળશે વાહન વગેરે ચલાવતા સાવધાની રાખવી માતાના સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને જરૂર રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો દેવી માના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ સામાન્ય રીતે સારી દેખાય છે કેટલાક કામો જે તમારા અટવાઈ ગયા હતા એનો પરિપૂર્ણ થાય અથવા એ પૂર્ણ થતા હોય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે કોર્ટ કચેરીમાં પણ સફળતા મળી શકે છે વિદેશ યાત્રા વગેરેના સારા સમાચાર તમને પ્રાપ્ત થાય આવક કરતાં જ આવક વધે ને ધ્યાન રાખવાનું સુખ પ્રાપ્તિ થાય એટલે કે જમીન મકાનના સુખની પ્રાપ્તિ થશે મકાન પ્રાપ્ત થાય મકાન ખરીદવાનો યોગ પણ તમારો બની રહ્યો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને લાભ સારો પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે એકંદરે દિવસ સારો છે નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવાની જરૂર છે આવક કરતાં જ આવક વધે નહીં એની કાળજી તમારે લેવી પડશે પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે સંતાન સાથેના મતભેદો દૂર થઈ જશે ધંધાધારી વ્યક્તિઓને માટે પણ એકંદરે સમય સારામાં સારો દેખાય છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને રાહત મળી જશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે અને માતાના ભગવતી માતાનું પૂજન કરી અને માતાના મંદિરમાં મીઠાઈનો ભોગ ધરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને સતાવી રહી છે આવક કરતા જાવકમાં તમારો પણ વધારો થતો હોય એવું લાગી રહ્યું છે પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે પરંતુ સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો હોય એમ લાગે છે કોઈ બીની સાથે લેવડ દેવડ કરવી હોય તો સાવધાન રહેવું કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેના સારા સમાચાર તમને પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો ધીવો કરો અને દેવી માના મંદિરમાં ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ સામાન્ય રૂપે સારી દેખાય છે સા ખાસ કરીને તમારા વ્યાપારીઓ માટે સમય અનુકૂળ અને સારો છે નોકરીયાત વર્ગ માટે પણ સમય સારો અને અનુકૂળ દેખાય છે નવું કામ તમે જે કરી રહ્યા છો એ કાર્યની અંદર તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે જો તમે કોઈ સરકારી કામ બાકી હોય તો એની અંદર પણ તમને સફળતા મળશે વાહન વગેરે ચલાવતા સાવધાની રાખજો કોર્ટ કચેરીની મેટરમાં બહુ પડવાની જરૂર લાગતી નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને દેવી માના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે એકંદરે દિવસ સારો છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં પણ રાહત થઈ રહી છે અને ખાસ કરીને પારિવારિક ક્લેશ જે ચાલતા હતા એમાં આજે સમાધાન થાય સારા થાય એકસાથે મળીને બેસી શકાય એવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો છે સુખ અને જમીન વગેરેના મકાનોની વાત કરીએ તો મકાન પ્રાપ્તિ અથવા તો જમીન પ્રાપ્તિના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ઉકેલ તમારો આવી જશે ખાસ કરીને આજે ગરીબને ભોજન કરાવો દેવી માના મંદિરની અંદર ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારા માટે જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ સારી દેખાય છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે વાહન વગેરે સાવ ચલાવતા સાવધાની રાખવાની છે અને ખાસ કરીને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની વાતો હોય તો ત્યાં તમને એકંદરે સારું રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે સમય સારામાં સારો છે તમે કંઈક નવા એડમિશન વગેરે પ્રાપ્ત કરી શકો છો શું કરશો તમે તો આજે ગરીબને ભોજન કરાવો અને ખાસ કરીને તમારા અપંગ વ્યક્તિને વસ્ત્રનું દાન કરી દેવી માના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દ ચથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે એકંદરે દિવસ સારામાં સારો છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંકીય લેવડ દેવડ કરતા હો તો જરા સાવધાન રહીને કરજો કારણ કે ત્યાં કોઈ ગડબડ ન થાય એની કાળજી લેવાની જરૂર છે મકાન જમીનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે નોકરી વગેરેમાં પ્રમોશન મળે અથવા તો ધંધાની સફળતા સારી મળે આગળ તમે વધી શકો છો વિદેશ યાત્રામાંથી સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ગાયને ચણાની દાળકોળ રોટલી કવરાવી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારામાં સારો રહેશે તો દર્શક મિત્રો આ રીતે આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું કેવો રહેશે આજનો દિવસ હવે આપણે આગળ વધીએ અને જાણીએ આજના ટીપની બાબત આજે મિત્રો ધનતેરસ છે ધનતેરસ એટલે કે આજે ત્રયોદશી ધન ત્રયોદશી પણ કહેવાય અને આજના દિવસને વાસ્તવમય રીતે તો માતા ભગવતીનો પ્રાદુર્ભાવ દિવસ પણ કહેવાય છે અને આપણે જે વાત કરી કે બાઘ વારસના દિવસે નહીં પરંતુ જે એકાદશી હતી રમા એકાદશીના દિવસે જ માતાનો પ્રાદુર્ભાવ થયો અને આજે તમારા ઘરમાં રહેલી લક્ષ્મીનું પૂજન કેવી રીતે કરશો એની આપણે વાત કરી લઈએ કે કાયદેસર રીતે જ્યારે તમારા ઘરની અંદર માતા લક્ષ્મીનું પૂજન આપણે કરીએ છીએ તો ખરેખર નવ લક્ષ્મીને નવડાવવાની વિચાર ના કરો એને લક્ષ્મીને કાયદેસર રીતે તમારે મંત્રોચ્ચારથી પૂજન કરવાનું હોય છે એને ઉપર પાણી વગેરે છાંટી અને એને આવાહન કરવાનું તમારા ઘેર શનિ અને જો તમારા ઘેર શ્રીયંત્ર વગેરે હોય તો શ્રીયંત્ર વગેરેનું પૂજન કરવું જોઈએ જો ન હોય તો તમારે શ્રીયંત્ર બસાવવું જોઈએ શ્રીયંત્રનું પૂજન એમાં ગણપતિનું પૂજન હોય પછી ગણપતિના પૂજન પાસે દેવતા પૂજન હોય અને તમારા શ્રીયંત્ર એટલે લક્ષ્મીનું પૂજન હોય વિષ્ણુ ભગવાનનું પૂજન વિશેષ કરવામાં આવે છે વિષ્ણુ કુમાર સાથે તમારે લક્ષ્મી કુબેરનું પૂજન કરવું જોઈએ લક્ષ્મી એ આપણા ઘરની સ્થિતિ છે એના માટેનું જે મુહૂર્તની વાત થાય છે તો એ તમારો જે બાવીસ આજે આજની તારીખે એ તમારે ખરેખર એનું પૂજન ક્યારે હોય તો છ વાગીને જે તમને મેં કહ્યું અઢાર વાગીને ચાર મિનિટ પછી ત્રયોદશીથી પૂર્ણ થઈ જશે એની પહેલાં એનું પૂજન કરવાનું રિવાજ છે આમ તો બાઘ બારસના દિવસે એનું પૂજન તમારું શરૂ થઈ જશે અને એ મુહૂર્ત તમને જે આપવામાં આવે છે એ સામાન્ય રીતે છ વાગીને સાત મિનિટથી સાત વાગીને એકતાલીસ મિનિટ સુધી એ લાભ ચોઘડ્યું છે અને રાત્રે નવ વાગીને સોળ મિનિટથી દસ વાગીને પચાસ મિનિટ સુધી એ શુભ ચોઘડ્યું છે અને એ વખતે રાત્રે દસ એકાવનથી બારને ચોવીસ સુધી અમૃત ચોઘડ્યું છે અને આ બાર ને એકાવનથી બાર ને પચીસ સુધી એ જે ચોઘડ્યું છે અને રાત્રે એક વાગીને અઠ્ઠાવ અઠ્યાવીસ અઠ્ઠાવન સુધી ચલ ચોઘડ્યું છે આ ચોઘડિયાઓ સારા કહેવાય એની અંદર તમારે માતાનું પૂજન કરવાનું હોય છે હવે પૂજનની અંદર તમારે ત્યાં જે બી લક્ષ્મી હોય ધનલક્ષ્મી જે બી પડી હોય એની અંદર તમારે ઓર્નામેન્ટ્સ છે તમારા ઘરે કોઈ વસ્તુઓ છે ચાંદી સોનાની વસ્તુઓ છે એ તમે મૂકી એનું પૂજન તમારે કરવાનું છે એમાં શ્રી સુક્તના પાઠ હોય છે લક્ષ્મીના મંત્રો હોય છે લક્ષ્મીના મંત્રોથી તમારે પૂજન કરવાનું રિવાજ છે આજના દિવસે એટલે કે આજે જે આપણે વાત કરી તો આજની તારીખે એટલે કે ત્રેવીસમી તારીખે કાયદેસર છ ને ચાર પહેલાં જ આ પૂજન તમારે પતાઈ લેવાનું હોય આજે મેં તમને ટાઈમ આપ્યો એ રાત્રિનો ટાઈમ છે એ સમયે કાળી પૂજન કરવાનું છે કાળી ચૌદશનું પૂજન જે લોકો સ્મશાનિક ક્રિયાઓ કરતા હોય મંત્રતંત્ર કરતા હોય એ લોકોને માટે પોતાનો મંત્ર જાગૃત કરવાનો આ સમય છે રવિવાર છે રાત્રિ છે બંને વસ્તુ બહુ સારામાં સારી પ્રાપ્ત થઈ છે અને એ તમારે અદ્ભુત મુહૂર્તનો લાભ તમારે લેવો જોઈએ કાળી ચૌદશનું પૂજન જે છે તેરમી તારીખે એટલે ત્રેવીસમી તારીખે રાત્રે છ ત્રણ વાગ્યા પછી એટલે ચૌ ચાર વાગ્યા પછી શરૂ થશે હવે હનુમાનજી અને બટુક ભૈરવ એ જે પૂજન છે એ પૂજન કાયદેસર રીતે આવતીકાલે થશે આવતીકાલે એટલે કે કારણ કે બાર વાગ્યાનો સમય એવું એક જગ્યાએ એવું વર્ણન મળેલું છે ભગવાન હનુમાનજીનું કાલીચોધામ તો હનુમાન જયંતી અલગ આવે છે પરંતુ પૂર્ણિમાના દિવસે છે પરંતુ અત્યારે જે હનુમાનજીનો પ્રાદુર્ભાવ એક જગ્યાએ એવું માનવામાં આવે છે કે એ રવિવારના દિવસે બી અને સોરી કાળી ચૌદશના દિવસે એમનો પ્રાદુર્ભાવ થયો છે એટલે કાળી ચૌદશના દિવસે બી હનુમાનજીનું પૂજન કરવાનો પણ રિવાજ એક જગ્યાએ મળેલો છે એ લેખમાં જ છે અને શાસ્ત્રમાં છે એટલે એ પ્રમાણે જો હનુમાન વ્રતનું પૂજનની વાત કરતા હોઈએ તો એ હનુમાન વ્રતનું પૂજન વિશેષ રીતે તમારે અત્યારે કરવું જોઈએ અત્યારે એટલે કે તમારે આજના દિવસે નહીં પણ આવતીકાલના દિવસે એટલે કે ચોવીસમી તારીખે થશે એમનું હનુમાન જયંતિનું પૂજન થાય છે અને એ કાળી ચૌદશના એ વખતે પણ કાળી ચૌદશ છે બપોરના દિવસે કારણ કે તિથિ વ્યાપની ગણવામાં આવે છે કોઈ બી પર્વ દાખલા તરીકે તમારે જન્માષ્ટમી તો રાત્રિ પર્વ છે એટલે એ રીતે હનુમાન જયંતિનો આ પર્વ રાત્રિ ગણાય એટલે દિવસ પર્વ છે બપોરના બાર વાગ્યાના સમયે જ્યારે એ અભિજીત ચાલતો હોય એ વખતે તમારે હનુમાન પૂજન કરવાનો રિવાજ છે એટલે આજે કાળી ચૌદશ છે પણ રાત્રે બાર વાગે એમનું પૂજન નહીં થાય એ દિવસે થશે એટલે એ જોવાનું આજે તમારા યંત્રોનું પૂજન છે તમારા જે યંત્રનું પૂજન કરવાનું છે જે બલિ પ્રદાન કરવાની છે વિશેષ કરીને તમારે આજે યમ દીપદાનનો મહિમા છે યમ દીપદાન કોને કહેવાય એ તમે સમજો એ જે સાંજના ટાઈમે તમારે કરવાનો છે યમ દીપદાન એટલે કે જે ઘરની અંદર આજના દિવસે દિવાળીનો પાંચ દિવસ જે છે એમ દીપદાન કરવામાં આવે છે એમ દીપદાનની અંદર સરસિયાના તેલના દીવા કરવાના ચાર વાટનો દીવો કરવાનો એટલે ચાર દિશામાં વાટ પ્રગટતી હોય બે વાટની ચાર વાટ અલગ અલગ મૂકવાની ચારે દિશામાં પ્રગટતી હોય બે દીવા મૂકવાના એમ દીપદાન માટે બે દીવા મુકાય છે તમે ઘરની બહાર નીકળો તમારા મેન દરવાજાની સામે તમે જુઓ દક્ષિણ દિશા તરફ મોઢું રાખી અને દીવાની વાટ હોય એ રીતે તમારે ચાર વાટનો દીવો કરવાનો રિવાજ છે અને એ જે દીવો તમે કરો તો અંદર ત્રિકોણ બનાવી દેવું અને એના ઉપર એ દીવો તમારે મૂકવાનો હોય છે એ બંને દરવાજાની બાજુમાં બંને દરવાજામાં એટલે દરવાજાની બે શાખ હોય બંને શાખની વચ્ચોવચ એ દી વચ્ચોવચ નહીં પણ કિનારા ઉપર તમારે બે દીવા મૂકવાના છે એ દીવાનો મતલબ એને એમ દીપદાન કહેવાય એ આજે થશે કાલે થશે પછી પરમ દિવસે પણ થશે એના પછીના દિવસે પણ થશે અને ભાઈ બીજ સુધી આ એમ દીપદાન કરાય છે એવું કહેવાય છે કે એમ રાજા પણ પૃથ્વી ઉપર આવે છે અને લક્ષ્મી કારણ કે માતા લક્ષ્મી અને વિધાન છે પૂજા આજે કેમ કારણ કે બલિ રાજાને ત્યાંથી માતા લક્ષ્મીને છોડાવવામાં આવી હતી આ એક રિવાજ છે બલિરાજાને ત્યાંથી માતા લક્ષ્મીને છોડાવી હતી કારણ કે જ્યારે બલિરાજાએ યજ્ઞ કરતા કરતાં ઘણી વખત લોકો પ્રશ્નોત્તરી કરતા હોય છે કે ભાઈ મહારાજ ભગવાને તો દગો કર્યો પણ દગો નહોતો કર્યો કારણ કે બલિરાજાએ શું કરેલું કે આખા વિશ્વની લક્ષ્મીને પોતે બાંધી દીધેલી એટલે મહારાજ જે બામન મહારાજ હતા એમણે શું કર્યું કે એમને આખી પૃથ્વી દાનમાં લઈ અને બધું જ બધી લક્ષ્મીને છોડાવી હતી જેવી રીતે આપણે એમ કહીએ છીએ એના બધો બલી રાજા રક્ષાબંધનના દિવસે મહારાજ ભગવાન જે રાજ ભગવાને જે છે એ માતા લક્ષ્મીને છોડાવી હતી એમ માતા લક્ષ્મીને ભગવાનને પણ છોડાવી હતી આ રીતે બંને જણા અરસપરસ થઈ અને વિશ્વની લક્ષ્મીને એ બલિના કંટ્રોલમાં થઈ ગયેલી એટલે બલિપૂજન આજે કરવાનો રિવાજ પણ રહેલો છે એટલે બલિ મહારાજનું પૂજન પણ આજે આપણે કરવાનું રહેશે એટલે આજે કાળી ચૌદશ રાત્રે પૂજન થશે બાકી ધનતેરસ નું પૂજન એ દિવસ દરમિયાન તમે કરી શકો છો તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું આજ સમય આ ચેનલ પર ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપસાર શાસ્ત્રીની ઇજાજત નમસ્કાર